गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपणे अवयव पाडीशुं। दाखला नंबर जे x ની 2 ઘાત - 3x - 28 परिसर px बराबर तमने जे रकम आपी छे ने px तरीके लईए x ની 2 ઘાત - 3x - 28। હવે શું કરવાનું છે કે प्रथम पद नो सहगुणक अने अंतिम पद नो सहगुणक ए बंने नो गुणाकार करवानो हतो, तो आनो सहगुणक 1 आनो सहगुणक अंतिम पद 28 28 ने 1 नो गुणाकार थाय 28। आ 28 ना एवा भाग पाडो, एवा बे भाग पाडो कि बादबाकी 3 मळी लई चिन्ह साथे, तो 28 ना भाग कया छे 7 ने 4 7 4 28। अंतिम पद नु चिन्ह माइनस होय तो आ जे बे भाग पड़े छे एमांथी एक भाग प्लस बीजो माइनस, अथवा पहेलो माइनस तो बीजो प्लस, तो आ बेमांथी 7 नु चिन्ह कयुं लेवाशे, तो एना माटे तमारे शुं करवानुं छे कि मध्यम पद नु चिन्ह जोवानुं। मध्यम पद नु चिन्ह माइनस छे, तो आ बेमांथी जे मोटी संख्या होय एना आगळ चिन्ह माइनस लखवानुं। तो 7 मोटा छे तो माइनस 7, तो आनुं चिन्ह प्लस आवशे। બે ભાગ થયા વર્ષે માઇનસ 7x પ્લસ 4x, તો પ્રથમ પદ એમના એમ જ, અંતિમ પદ એમના એમ જ, અહીંયા બે પદ કયા લખીશું, આ જે બે ભાગ પડે છે માઇનસ 7x પ્લસ 4x બરાબર। હવે શું કરીશું કે આ પ્રથમ બે પદમાંથી આ x ની 2 ઘાત છે, આ x ની 1 ઘાત છે, એટલે x કોમન કાઢીએ, तो यहाँ बे घात में एक घात कॉमन निकली गई, तो x रहेशे, तो x माइनस 7 प्लस आ 4 छे, आ 28 छे, એટલે કોમન અવયવ 4 મળશે, 7 4 28, એટલે 4 કોમન કાઢીએ તો x માઇનસ 28 છે, એટલે અહીંયા કેટલા આવશે 7 ઇઝ ઇક્વલ ટુ, આ બે પદમાંથી x માઇનસ 7 કોમન કાઢીએ, એટલે બીજો અવયવ કયો વધશે, x પ્લસ 4। માટે આપેલ દ્વિઘાત બહુપદીના અવયવ થાય x - 7 x + 4, ઓકે। ચાલો બીજો બહુપદીને px તરીકે લખીએ તો px બરાબર 2x ની 2 ઘાત - x - 1। તો પહેલો સ્ટેપ, પ્રથમ પદનો સહગુણક અને અંતિમ પદનો ગુણાકાર કરો, કેટલો થાય 2 થાય, ચિહ્ન નથી લખતા, ફક્ત ગુણાકાર કરીએ। આ 2 ના ભાગ પાડો કે બાદબાકી 1 આવી ગઈ, તો 2 ના ભાગ કયા પડે 2 અને 1। મધ્યમ પદનું ચિહ્ન માઇનસ છે, તો 2 માંથી મોટી મોટા પદ આગળ ચિહ્ન માઇનસ, નાના પદ આગળ ચિહ્ન પ્લસ, એટલે અવયવ કયા આવશે 2x ની 2 ઘાત - 2x + x અને - 1। પ્રથમ પદ એમના એમ જ, અંતિમ પદ એમના એમ જ, અને આ જે બે ભાગ છે અહીંયા લખવાના છે। હવે શું કર્યું, આ બે માંથી 2x કોમન કાઢો, તો x - કેટલા 1, કૌંસમાં x - 1 અવયવ મળે છે, તો અહીંયા છેલ્લા બે પદ પણ x - 1 જ છે, આ કૌંસમાં જે પદ છે એના ચિહ્નો અને છેલ્લા બે પદના ચિહ્નો પણ સમાન જ છે, તો કોમન પ્લસ 1 કાઢવાનો, x - 1 ઇઝ ઇક્વલ ટુ x - 1 ફરીથી કોમન, તો 2x પ્લસ 1, તો આપેલ બહુપદીનો અવયવ થશે x - 1 2x + 1। चलो बीजो एग्जाम्पल, आ
एक्स नी त्रण घात प्लस तेर एक्स नो वर्ग प्लस बत्रीस एक्स प्लस वीस। હવે તમે વિચારશો કે આગળ તો દ્વિઘાત સમીકરણ હતું એટલે ત્રણ પદો હતા, આ ત્રિઘાત બહુપદી છે અને ટોટલ પદોની સંખ્યા ચાર છે। દ્વિઘાત સમીકરણ હોય તો એના અવયવો આપણે પાડી દીધા, હવે ત્રિઘાતમાં કઈ રીતે આવશે તો એના માટે લખું છું। જો આપેલ બહુપદી ના एकी अने बेकी पदोना सगुणको नो सरवाळो एम नंबर एक जो समान थाय तो x प्लस वन एनो सामान्य अवयव मळे, અને સરવાળો જો શૂન્ય થાય તો x માઈનસ 1 નો સામાન્ય અવયવ મળે। યાદ રાખજો ખાસ વિદ્યાર્થીઓ, જો આપેલ બહુપદીના એકી અને બેકી પદોના સહગુણકોનો સરવાળો જો સમાન થાય એટલે કે સરખો મળે તો સામાન્ય અવયવ x પ્લસ 1 લેવાનો, અને એમના સહગુણકોનો સરવાળો જો શૂન્ય મળી જાય x माइनस वन सामान्य अवयव लेवानो छे। ये रकम लखेली छे, चलो एनु सॉल्यूशन करिए। तो सॉल्यूशन सूत्रिया आपेल बहुपदी ने पहला px तरीके लिए, px बराबर x नी 3 घात प्लस 13 x नी 2 घात प्लस 32 x प्लस 20। तो चेक करिए एकी पर मतलब पहलो और त्रीजा नंबर नु पद छे, એકી પદ કેવા છે એના સહગુણકો નો સરવાળો કરીએ x ની 3 ઘાત નો સહગુણક 1, x નું જે પદ છે નો સહગુણક પ્લસ 32 એટલે 1 પ્લસ 32 બરાબર જવાબ કેટલો આવશે 33, એટલે એકી પદના સહગુણકો નો સરવાળો થયો 33। બેકી પદ બીજા નંબર નું અને ચોથા નું, તો x ના વર્ગ નો સહગુણક 13 પ્લસ अचर पद 20 आपण કેટલો આવ્યો 33, એટલે આમાંથી કયો નિયમ લાગુ પડશે સહગુણકોનો સરવાળો સમાન થાય છે 33 અને 33, તો સામાન્ય અવયવ સુધા x પ્લસ 1। તો અહીંયા લખીશું આપણે અહીં બહુપદીના એકી અને બેકી પદોના સહગુણકો નો સરવાળો સમાન હોવાથી gx બરાબર x પ્લસ 1 મળે। આ વાક્ય ફરીથી લખવાનું, હવે શું કઈ રીતે આવશે તો હવે ધારો કે gx बराबर 0 लेता, gx તમે શોધી કાઢ્યું x प्लस 1 बराबर 0, આના ઉપરથી x ની કિંમત શોધીએ તો x बराबर माइनस 1। ઓકે, x શોધાઈ ગયો, પછી શું કરવાનું છે? હવે તમારે કોઠાની રીત કરવાની છે। x ની કિંમત તમે જે શોધી હોય -1,
હવે જો શું કરું છું એ અહીંયા 0 ફરજિયાત મૂકી દેવાનો વિચાર્યા વગર 0 મૂક્યા પછી આ બેનો સરવાળો નીચે લખવાનો જવાબ તો આ બેનો સરવાળો 1 થાય પછી શું કરવાનું છે આ બંનેનો ગુણાકાર એનો જવાબ અહીંયા મૂકવાનો છે આ બેનો ગુણાકાર થાય માઈનસ 1 હવે આ બેનો સરવાળો નીચે જાય તેમાંથી 1 બાદ કરીએ એટલે 12 આવશે ફરીથી આ બેનો ગુણાકાર માઈનસ 12 આ બેનો સરવાળો 32 માંથી 12 બાદ કરો એટલે 20 આવશે આ બેનો ગુણાકાર માઈનસ 20 આ બેનો સરવાળો 0 આ સાચું છે કે ખોટું એ ચેક કરવું હોય તો અહીંયા 0 લેવાના છે અને અહીંયા 0 સાબિત કરવાના છે હવે આપણે એના અવયવ લખીશું માટે px બરાબર એક અવયવ તો કયો તમે જે નક્કી કર્યો છે gx બરાબર x + 1 એક અવયવ તો મળી ગયો છે તો gx બરાબર x + 1 હવે બીજો અવયવ લખું છું બીજો અવયવ તમને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે મળશે કેમ આપેલ દ્વિઘાત બહુપદી હોવાથી જવાબ લખવાની શરૂઆત બે ઘાતથી કરવાનું ચાર ઘાતની બહુપદી હોય તો જવાબ લખવાની શરૂઆત ત્રણ ઘાતથી કરવાનું તો ax નો વર્ગ + bx + c આ દ્વિઘાત બહુપદી નો વ્યાપક સૂત્ર છે આ સ્વરૂપમાં અહીંયા મળશે તો x ના વર્ગનો સહગુણક a તો અહીંયા પ્રથમ પદ a x નો સહગુણક b આ બીજા નંબરનું પદ b આ અચળ પદ c ત્રીજા નંબરનું પદ અચળ પદ તો લખીએ x ના વર્ગનો સહગુણક કેટલો છે a એટલે ખાલી x વર્ગ આવશે x નો સહગુણક કેટલો છે + 12x અચળ પદ કેટલું છે + 20 તો બીજા નંબરનો અવયવ તમને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે મળશે is equal to હવે આપણે આગળ જાણીએ છીએ કે આ દ્વિઘાતના અવયવ આગળ આપણે પાડી દીધા 20 ના અવયવ બે ભાગ પાડો સરવાળો 12 થાય તો 20 ના ભાગ કયા બે પડશે 10 અને 2 અંતિમ પદનું ચિહ્ન પ્લસ હોવાથી આપેલા બંને ભાગ પ્લસ અથવા માઇનસ પડે તમારે પ્લસ લેવા કે માઇનસ તો મધ્યમ પદનું ચિહ્ન જોવાનું મધ્યમ પદનું ચિહ્ન પ્લસ હોવાથી આપેલા બંને ભાગ પ્લસ થશે તો બે ભાગ પડશે 10x અને 2x તો અહીંયા લખીએ x ની બે ઘાત + 10x + 2x + 20 बराबर x प्लस 1 आमती x कॉमन काढिए तो શું રહેશે x प्लस 10 આમાંથી 2 કોમન નીકળશે તો + 2 કોમન કાઢીએ તો x + આ 20 ની જગ્યાએ 2 કોમન કાઢી લીધા એટલે 10 બરાબર x + 1 આ બે વચ્ચે એમાંથી ફરીથી કોમન શું નીકળશે x + 10 કોમન તો કયો અવયવ રહેશે x + 2 રહેશે આ ત્રિઘાત બહુપદી ના અવયવ x + 1 x + 10 અને x + 2 ફરીથી તમારે એકી પદના સહગુણકો અને બીજી પદના સહગુણકોનો સરવાળો જો સમાન આવતો હોય તો x + 1 અને જો સરવાળો શૂન્ય આવતો હોય તો x - 1 લેવાનો છે એના ઉપરથી x ની કિંમત શોધો આપેલ ત્રિઘાત બહુપદીના સહગુણકો લખો અહીં x ની કિંમત લખવાની છે અહીંયા 0 લેવાના છે અને અહીંયા 0 સાબિત કરવાનું છે પછી એનો અવયવ x + 1 તો gx તમને જે મળ્યો છે એક અવયવ તો નક્કી જ છે બાકીનો બીજો અવયવ દ્વિઘાત સમીકરણ સ્વરૂપે મળશે એમાં પ્રથમ પદ આ જે છે x ના વર્ગનો સહગુણક આ x નો સહગુણક અને આ અચળ પદ દ્વિઘાતના ફરીથી અવયવ પાડવાનો છે ચાલો બીજો એક્ઝામ્પલ x નો ઘન - 3 x વર્ગ - 9x - 5 સોલ્યુશન પહેલા px તરીકે લઈ લઈએ x ની 3 ઘાત - 3x નો વર્ગ - 9x - 5 ચલો ચેક કરીએ એકી પદના સહગુણકો તો આનો સહગુણક 1 આનો સહગુણક - 9 1 માંથી - 9 બાદ કરો એટલે - 5 મળશે બીજી પદ
બહુપદી ની જગ્યાએ px લખીએ તો પણ ચાલે, અહીં px ના એકી અને બેકી પદોના સહગુણકો સમાન હોવાથી g ઓફ x બરાબર x પ્લસ 1 મળે। હવે શું કરીશું આગળ, હવે ધારો કે gx બરાબર 0 લેતા તો માટે x પ્લસ 1 બરાબર 0 માટે x બરાબર માઇનસ 1। ચલો હવે આપેલ ત્રિઘાત બહુપદીના સહગુણકો લખીએ, x ની ત્રણની સહગાતનો સહગુણક 1, x વર્ગનો સહગુણક માઇનસ 3, x નો સહગુણક -9, અચળ પદ -5। અહીંયા શું લખીએ, x ની કિંમત શોધી કાઢી -1, અહીંયા 0 લઈએ, આ બે નો સરવાળો થાય 1, આ બે નો ગુણાકાર થાય -1, આ બે નો સરવાળો કેટલો થાય -4, બે ઋણ સંખ્યાનો સરવાળો ઋણ થશે, આ બે નો ગુણાકાર થશે 4, બે ઋણ સંખ્યાનો સરવાળો ઋણ, બે ઋણ સંખ્યાનો ગુણાકાર ધન, આમાંથી બાદ કરીએ તો -5, આ બે નો ગુણાકાર કરીએ એટલે 5, છેદ ઉપર જવાબ શું આવશે 0। માટે px બરાબર એક અવયવ તો કયો મળે છે તમને, x પ્લસ 1, તો બીજો અવયવ x ના વર્ગનો સહગુણક કેટલો હવે 1, x નો સહગુણક કેટલો -4, અને અચળ પદ -5 બરાબર x પ્લસ 1। આ દ્વિઘાત સમીકરણમાં 5 ના એવા ભાગ પાડો કે બાદ બાકી -4 થયું જોઈએ, 5 એકા 5, પણ મધ્યમ પદ નું ચિહ્ન માઇનસ છે તો મોટા આગળ નિશાની માઇનસ, નાના આગળ નિશાની પ્લસ, આ પ્લસ માઇનસ હવે ઉપર છે કેમ, અંતિમ પદ ની નિશાની માઇનસ હોવા, તો હવે ઉપર છે x² -5x x -5 x પ્લસ 1, આમાંથી શું કોમન કરશે, x કોમન કાઢીએ તો શું વધે x -5, આમાંથી આપણે x -5 જ છે એટલે 1 કોમન કાઢીએ તો x -5 બરાબર x પ્લસ 1, ફરીથી કોમન શું નીકળશે x -5 કોમન નીકળશે, બરાબર છે x પ્લસ 1। અહીં જુઓ x પ્લસ 1 કેટલા વખત આવે છે, બે વખત આવે છે, આધાર સમાન ઘાતાંકોનો સરવાળો માટે x પ્લસ 1 નો વર્ગ ઇન્ટુ x માઇનસ 5, તો આપેલ ત્રિઘાતના અવયવ થશે x પ્લસ 1 નો કૌંસ બહાર વર્ગ ઇન્ટુ x માઇનસ 5। તો બીજો એક એક્ઝામ્પલ ગણીએ, બે વાય ઘન પ્લસ વાય સ્ક્વેર માઇનસ 2y માઇનસ 1 અહીંયા બહુપદી તમને y ના ચલ સ્વરૂપે આપેલી છે, સોલ્યુશન તો પહેલા p ઓફ y સ્વરૂપે દર્શાવીએ, 2y નો ઘન પ્લસ y સ્ક્વેર માઇનસ 2y માઇનસ 1। ચલો ચેક કરીએ, એકી પદ નો સહગુણક 2 અને માઇનસ 2 એટલે 0, બે કી પદ પ્લસ 1 માઇનસ 1 એટલે 0, એટલે સમાન થઈ ગયો। અહીં બહુપદીના એકી અને બેકી પદોના સહગુણકો સમાન હોવાથી g ઓફ x ના લખતા
सूरतमां जे y नी बहुपदी छे g ऑफ y बराबर y प्लस 1 थाय। हवे धारो के g ऑफ y बराबर 0 लेता तो g ऑफ y नी किंमत y प्लस 1 बराबर 0 आना ऊपरथी y शोधीए तो y बराबर माइनस 1। ओके હવે આપેલ ત્રિઘાત બહુપદીના દરેક પદના સહગુણકો લખીએ। પહેલા પદનો સહગુણક 2 બીજા પદનો સહગુણક 1 ત્રીજા પદનો સહગુણક -2 અચળ પદ છે -1 અહીંયા y ની કિંમત લખીએ y = છે -1 અહીંયા 0 લઈએ અને અહીંયા 0 સાબિત કરીએ છેલ્લા 2 અને 0 નો સરવાળો થાય 2 આપેલો ગુણાકાર સુધાય -2 1 માંથી 2 બાદ કરી એટલે જવાબ મળશે -1 -1 -1 નો ગુણાકાર થાય 1 આ બેની બાદબાકી કરી એટલે 1 માંથી 2 બાદ કરી એટલે -1 આ બેનો ગુણાકાર થાય +1 છેલ્લા પદનો સરવાળો આવશે 0 માટે p ઓફ y બરાબર એક અવયવ તો તમને મળી ગયો છે કયો y +1 तो બીજો દ્વિઘાત સમીકરણમાં તો દ્વિઘાત સમીકરણ ay² by + c સ્વરૂપમાં હશે કારણ કે y ચલ છે તો y² નો સહગુણક કેટલો 2 તો 2y² y નો સહગુણક કેટલો -1 એટલે ખાલી -y લખીશું અચળ પદ -1 = y + 1। દ્વિઘાત સમીકરણ પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર 2 થાય બેના એવા ભાગ પાડો કે બાદબાકી 1 થવી જોઈએ તો 2 એકા 2 અંતિમ પદનું ચિહ્ન માઈનસ હોવાથી આ જે બે ભાગ પડે છે એક પ્લસ ને એક માઈનસ લેવો પડે તો બેમાંથી કયો પ્લસ કયો માઈનસ તો મધ્યમ પદનું ચિહ્ન માઈનસ હોવાથી મોટી સંખ્યા આગળ માઈનસ નાની સંખ્યા આગળ પ્લસ એટલે શું લખીશું પ્રથમ એમના એમ જ અંતિમ એમના એમ જ ये माइनस टू वाई प्लस वाई इक्वल टू वाई प्लस वन आमाथी टू वाई कॉमन काढ़िए तो शू रहेशे वाई माइनस वन रहेशे आ पण वाई माइनस वन ज छे एटले प्लस वन कॉमन काढ़िए तो वाई माइनस वन इज इक्वल टू वाई प्लस वन फरीथी एक कॉमन शू काढ़िए वाई माइनस वन कॉमन काढ़ो કાઉન્સ માં કયો અવયવ રહેશે એ 2y + 1 માટે ત્રિઘાતના અવયવ y + 1 y - 1 2y + 1 ઓકે okay?